બાકી જો ઉપયોગ કરી શકો કે વેટ એન્ડ વોચ, વેટ એટલે વાટ ને રહ્યો અને ન રહ્યો, વાટ પણ ન રહ્યો અને ન રહ્યો કે કોરો થઈએ તો બરાબર, વોચ એટલે નરણો, તો વેટ એન્ડ વોચ એટલે વાટ ન રહ્યો અને ન રહ્યો કે કોરો થઈએ તો. દાખલા તરીકે પાકે ખબર હોય કે કોઈ વ્યક્તિ ગડબડાય અને છતાં પણ ગડબડ વ્યક્તિ જ્યાં કોઈ વખાણ કરી દો હોય તો પાન કે કોરું જોતા જરાક થોડા નિખમી વિનો આગળ પણ નહીં ખબર પહોંચી, જો કોઈ ઊંઝો અનુભવ હોય એ જાજો પણ અનુભવ થવારો હોય. તો લેટ્સ વેટ એન્ડ વોચ. ક્યાંક પાકે કોશિશ કરલા ડીણી હોય તો લેટ હિમ ટ્રાય, કમસે કમ એને એકડી વાર કોશિશ તો કરલા ડો, નેરો થઈએ તો કે ન અંતી કમ. ખાસ કરીને ઘરમાં જો કોઈ નિંડા છોકરા કે છોકરી હોય ઓ લોકો દર વખતે બહુ ઉત્સાહ હતા અહીંયા દરેક કામમાં, એને પાન કે ચો વે ચૂપચાપ ચોઈ રહો તો કે ના આવડે તો કે ના ફાવે, પણ એનો ન તો વે એની કે ટ્રાય કરલા ડો તો કદાચ વધારે સારું કામ પણ કરી દે. તો લેટ હિમ ટ્રાય, લેટ ધેમ જમ્પ. નંડે છોકરે જી અજે નંડે છોકરે જી સૌથી વડી મુસીબત હોય તો એ આ કે એની કે રમેલા ઓછો મળે તો અને કૂદકા મારેલા તો મળે જ નહોતો. હોપિંગ જે કે ચોવા જે બહુ પક્ષે કૂદકા મારણા કે જમ્પિંગ કૂદકા મારણા એની કે મળે જ નહોતો. તો જમ્પ કરેલા ડો લેટ ધેમ જમ્પ, કૂદેલા ડો એની કે, એન સિવાય લેટ ધેમ હેલ્પ. અગર કોઈ મદદ કરેલા વ્યાય કે એકતાની કે મદદ કરલા ડો લેટ ધેમ હેલ્પ બરાબર. ખાસ કરીને કોરોનામાં પાને રહ્યો કે મને મદદ ખૂબ કરી દાવા તો થોડી થોડી કર્યો તો પણ પોજીવા રાજે અને એટલે જ લેટ ધેમ હેલ્પ. અચ્છા અને એન સિવાય પાને રહ્યો તો ક્લીન, ક્લીન શબ્દ જો કોવા એ સફાઈ જે અર્થમાં વપરાશે તો, પણ એની સાથે જે અલગ અલગ પ્રેપોઝિશન જડે વહેતા તડે જો અર્થ બદલાઈ વંધો હોય તો. દાખલા તરીકે ક્લીનઅપ, ક્લીનઅપ એટલે સાફ કરીણું, પણ સાફ કરીણું કે રીતે વડી જગાવે અને એમ કે સાફ કરે છે ગાલવે તડે જોવા જે ક્લીનઅપ, ક્લીનઅપ ધ રૂમ, ક્લીનઅપ ધ કબોટ બરાબર. તો ક્લીનઅપ એટલે કે સાફ કરે છો. એન સિવાય ક્લીનિંગ ઓફ, ક્લીનિંગ ઓફ જો મતલબ પૂરું હોય ટેબલ કે એડો કોઈ સરફેસ વે તો અંતે સાફ કરણું હોય તો ક્લીનિંગ ઓફ. આઈ એમ ક્લીનિંગ ઓફ ધ ટેબલ, આઈ એમ ક્લીનિંગ ઓફ ધ પ્લેટફોર્મ ઓફ માય કિચન, ક્લીનિંગ ઓફ. એન સિવાય શબ્દ હોય ક્લીનિંગ, ક્લીન આઉટ. અને ક્લીન આઉટ જો મતલબ હોય કે અંદર કદાચ ખાને મેં કે કદાચ કોક ઠેકાણે અડી ઠેકાણે ધૂળ જામી વે તો એ ધૂળ જડે કઢે જીવે તડે જોવા જે ક્લીનિંગ આઉટ. ડ્રોર જે અંદર